नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 2 માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. સરસ. તો ચલો ભણવાની શરૂઆત કરીએ. ચોપડી ખોલો દરેક વિદ્યાર્થી. એબીસીડી આપણે વિડીયો શરૂઆતની કરતાં પહેલાં આપણે એબીસીડી બોલીએ છીએ, હે ને? આગળનું શીખવાની શરૂઆત કરતાં પહેલાં આપણે એબીસીડી બોલીએ છીએ. તો ચલો એબીસીડી બોલવાની દરેક વિદ્યાર્થીએ. એ એ ફોર એપલ, એપલ એટલે સફરજન. બી બી ફોર બોલ, બોલ એટલે દડો. સી સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી પછી ડી, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ઈ, ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. F, F for fish, fish એટલે માછલી. G, G for girl, girl એટલે છોકરી. H, H for horse, horse એટલે ઘોડો. I, I for ice cream, ice cream એટલે ice cream. J, J for jug, jug એટલે jug. K, K for kite, kite L, L for lion, lion એટલે સિંહ. M, M for mango, mango એટલે કેરી. N, N for nose, nose એટલે નાક. O, O for orange, orange એટલે નારંગી. P, P for parrot, parrot એટલે પોપટ. પછી શું આવશે? ક્યુ, ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. આર, આર ફોર રેટ, રેટ એટલે ઉંદર. એસ, એસ ફોર સન, સન એટલે સૂર્ય. ટી, ટી ફોર ટ્રેન, ટ્રેન એટલે આગગાડી. યુ, યુ ફોર અમરેલા, અમરેલા એટલે છત્રી. વી, વી ફોર વેન, વેન એટલે વાન. ડબલ્યુ, ડબલ્યુ ફોર વોચ,
વોચ એટલે ઘડિયાળ, એક્સ એક્સ ફોર ક્રિસમસ, ક્રિસમસ એટલે નાતાલ, વાય વાય ફોર યેક, યેક એટલે યાક, ઝેડ ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રા એટલે ઝીબ્રા. ચલો એબીસીડી બોલી ગઈ છે, હવે આપણે જ્યાં પહોંચ્યા હતા તે કાઢીશું. તો ચલો દરેક વિદ્યાર્થી ચોપડીમાં કાઢશે. ચલો ગુજરાતી આલ્ફાબેટ્સ કે ડબલ ઈ કને દીર્ઘઈ કી, એકવાર આપણે કક્કો બોલવાનો છે પછી આગળ ચલાવીશું, બરોબર? તો ચલો નીચે દીર્ઘઈવાળા કક્કાનું અંગ્રેજી આપેલ છે તે જુઓ અને શીખો. શું કહે છે સૂચના? નીચે દીર્ઘઈવાળા કક્કાનું અંગ્રેજી આપેલ છે તે જુઓ અને શીખો. ચલો મારી સાથે બોલવાનું છે દરેક વિદ્યાર્થીએ. કને દીર્ઘઈ કી બરાબર કે ડબલ ઈ, ખને દીર્ઘઈ ખીનું અંગ્રેજી થશે કે એચ ડબલ ઈ, ગને દીર્ઘઈ ગીનું અંગ્રેજી થશે જી ડબલ ઈ, ઘને દીર્ઘઈ ઘીનું અંગ્રેજી થશે જી એચ ડબલ ઈ, ચને દીર્ઘઈ ચીનું અંગ્રેજી થશે સી એચ ડબલ ઈ, છને દીર્ઘઈ છીનું અંગ્રેજી થશે સી ડબલ એચ ડબલ ઈ, જને દીર્ઘઈ જીનું અંગ્રેજી થશે જે ડબલ ઈ, ઝને દીર્ઘઈ ઝીનું અંગ્રેજી થશે ઝેડ ડબલ ઈ, ટને દીર્ઘઈ ટીનું અંગ્રેજી થશે ટી ડબલ ઈ, ઠને દીર્ઘઈ ઠીનું અંગ્રેજી થશે ટી એચ ડબલ ઈ, ડને દીર્ઘઈ ડીનું અંગ્રેજી થશે ડી ડબલ ઈ, ઢને દીર્ઘઈ ઢીનું અંગ્રેજી થશે ડી એચ ડબલ ઈ, અણને દીર્ઘઈ અણીનું અંગ્રેજી થશે એન ડબલ ઈ, તને દીર્ઘઈ તીનું અંગ્રેજી થશે ટી ડબલ ઈ, થને દીર્ઘઈ થીનું અંગ્રેજી થશે ટી એચ ડબલ ઈ, ધને દીર્ઘઈ દીનું અંગ્રેજી થશે ડી ડબલ ઈ, ધને દીર્ઘઈ ધીનું અંગ્રેજી થશે ડી એચ ડબલ ઈ, નને દીર્ઘઈ નીનું અંગ્રેજી થશે એન ડબલ ઈ, પને દીર્ઘઈ પીનું અંગ્રેજી થશે પી ડબલ ઈ,
ફને દીર્ઘઈ ફી નું અંગ્રેજી થશે એફ ડબલ ઈ, બને દીર્ઘઈ બી નું અંગ્રેજી થશે બી ડબલ ઈ, ભને દીર્ઘઈ ભી નું અંગ્રેજી થશે બી એચ ડબલ ઈ, મને દીર્ઘઈ મી નું અંગ્રેજી થશે એમ ડબલ ઈ, યને દીર્ઘઈ ઈ નું અંગ્રેજી થશે વાય ડબલ ઈ, રને દીર્ઘઈ રી નું અંગ્રેજી થશે આર ડબલ ઈ, લને દીર્ઘઈ લી નું અંગ્રેજી થશે એલ ડબલ ઈ, વને દીર્ઘઈ વી નું અંગ્રેજી થશે વી ડબલ ઈ, શને દીર્ઘઈ શી નું અંગ્રેજી થશે એસ એચ ડબલ ઈ, શને દીર્ઘઈ શી નું અંગ્રેજી થશે એસ એચ ડબલ ઈ, સને દીર્ઘઈ સી નું અંગ્રેજી થશે એસ ડબલ ઈ, હને દીર્ઘઈ હી નું અંગ્રેજી થશે એચ ડબલ ઈ, અળને દીર્ઘઈ અળી નું અંગ્રેજી થશે એલ ડબલ ઈ, ક્ષને દીર્ઘઈ ક્ષી નું અંગ્રેજી થશે એક્સ ડબલ ઈ, ઘ્નને દીર્ઘઈ ઘની નું અંગ્રેજી થશે જી એન વાય ડબલ ઈ. બરોબર, ચલો હવે આગળ પહોંચ્યા હતા એકાડો, અહીંયા આપણે પહોંચ્યા હતા. બરોબર, નીચેના ગુજરાતી નામોનું અંગ્રેજી કરો. સૂચના શું કહે છે? દરેક વિદ્યાર્થીએ સૂચના બે વાર વાંચવાની. નીચેના ગુજરાતી નામોનું અંગ્રેજી કરો. ગીરા, ગીરા આપ્યું છે તો ગ નો જી, દીર્ઘઈ આપ્યું છે તો ડબલ ઈ, અને ર નો આર, કાનો છે તો એ, જી ડબલ ઈ આર એ. બરોબર, એના પછીનું જોઈએ શીતલ. શને દીર્ઘઈ શી આપ્યું છે? શને દીર્ઘઈ શી, પહેલાં તો શનું અંગ્રેજી શું થશે? એસ એચ. શું થશે? એસ એચ. હવે દીર્ઘઈ આપ્યું છે તો ડબલ ઈ, એસ એચ ડબલ ઈ. તો તનું અંગ્રેજી થશે ટી એ, અને લનું અંગ્રેજી થશે એલ, શી તલ. બરોબર, આખો સ્પેલિંગ બનશે એસ એચ ડબલ ઈ ટી એ એલ, શીતલ. પછી શું કહે છે? સીતા. સનો શું થશે? એસ, અને દીર્ઘઈ આપ્યું છે તો ડબલ ઈ, અને તા, તને કાનો તા, તો તનું અંગ્રેજી થશે ટી એ, સીતા. બરોબર, પછી આગળ જુઓ. નીતા, શું નામ છે? નીતા. નને દીર્ઘઈ ની આપ્યું છે તો પહેલાં તો નનું અંગ્રેજી શું થશે? એન, અને દીર્ઘઈ આપ્યું હોય તો ડબલ ઈ, તો એન ડબલ ઈ, તને કાનો તા છે તો તા હોય તો ટી એ, લખવાનું ટી એ, આખો સ્પેલિંગ બનશે એન ડબલ ઈ ટી એ. લખી લો. પછી શું નામ છે? નીલમ. શું નામ છે? નીલમ. નને દીર્ઘઈ ની આપ્યું છે તો એન ડબલ ઈ, એન ડબલ ઈ. લનો, લનું અંગ્રેજી શું થશે? એલ એ, અને મનું અંગ્રેજી થશે
એમ નીલમ. ચલો પછી શું નામ છે? શીલા. શું નામ છે? શીલા. તો શનું અંગ્રેજી શું થશે? એસ એચ અને દીર્ઘઈ આપ્યું છે તો ડબલ ઈ. લાનું અંગ્રેજી એલ એ. પછી મહીપાલ. શું નામ છે? મહીપાલ. મનું અંગ્રેજી શું થશે બોલો? શું થશે? એમ એ. હી અને દીર્ઘઈ હી આપ્યું છે તો હીનું અંગ્રેજી એચ ડબલ ઈ. પાલ. મહીપાલ. તો પાનું અંગ્રેજી પી એ. અને લનું અંગ્રેજી એલ. મહીપાલ. એમ એ એચ ડબલ ઈ પી એ એલ. મહીપાલ. બરોબર. પછી આગળ નામ જુઓ. શું નામ લખ્યું છે? જગદીશ. શું નામ છે? જગદીશ. તો જનો જે એ. શું થશે? જે એ. ગનો પણ જે એ. દને દીર્ઘઈ દી આપ્યું છે તો શું કરીશું? ડી ડબલ ઈ. અને શનો એસ એચ. જગદીશ. પછી શું નામ આપ્યું છે જુઓ? સલીમ. શું નામ છે? સલીમ. સનું અંગ્રેજી એસ એ. લને દીર્ઘઈ લી છે એનું અંગ્રેજી શું થશે? લને દીર્ઘઈ લીનું એલ ડબલ ઈ. અને મનું એમ સલીમ. બરોબર. ચલો પછી કયું નામ છે? રાહી. શું નામ છે? રાહી. તો રાનું અંગ્રેજી શું થશે? આર એ. આર એ. અને હી છે તો એચ ડબલ ઈ. રાહી. બરોબર. પછી શું આવશે? શ્રીનગર. શું નામ છે? પહેલાં એટલું લખી લો પછી આગળ જોઈએ. શ્રીનગર. શ્રીનું અંગ્રેજી લખો એસ એચ આર ડબલ ઈ. નગર એન એ જી એ આર. એન એ જી એ આર. શ્રીનગર. ચલો પછીનું જુઓ. શું નામ છે? વાપી. તો લખો વી એ પી ડબલ ઈ. વાપી. ચલો થઈ ગયું. સરસ. આગળ જોઈએ. નીચેના અંગ્રેજી નામોનું ગુજરાતી કરો. અહીંયા ગુજરાતી નામનું અંગ્રેજી કર્યું, હવે આપણે અંગ્રેજી નામોનું ગુજરાતી કરવાનું છે. તો ચલો શરૂઆત કરીએ. ડી ડબલ ઈ પી. તો દીપ નામ લખ્યું આપણે. બરોબર. ઝેડ ડબલ ઈ પી છે તો ઝેડનું ગુજરાતી શું થશે? ઝ. અને ડબલ ઈ આપ્યું હોય તો દીર્ઘઈ. અને એલ આપ્યું છે તો લ. ઝીલ. બરોબર. પછી આગળ જોઈએ.
BEE NA. તો હવે બી નું ગુજરાતી બ અને ડબલ ઈ આપ્યું છે તો શું કરવાનું? ડબલ ઈ આપ્યું હોય તો દીર્ઘઈ અને એન એ તો ના બી ના. ચલો પછી DEEPA. તો DEE નું ગુજરાતી શું થશે? DEE નું ગુજરાતી થશે ડી, ડી. અને PA નું ગુજરાતી શું થશે? પા, દીપા. શું નામ બન્યું? દીપા. બરોબર. ચાલો પછી જોઈએ LEELA. હવે L નું ગુજરાતી શું થાય? L નું ગુજરાતી લ અને ડબલ ઈ આપ્યું હોય તો દીર્ઘઈ અને LA છે તો લી લા. શું નામ બન્યું? લીલા. પછી આગળ મીતા, MEETA આપ્યું છે. હવે એમનું ગુજરાતી શું થશે? એમનું ગુજરાતી થશે મ અને ડબલ ઈ આપ્યું છે તો શું કરવાનું? દીર્ઘઈ અને ટી આપ્યું હોય તો તા, મીતા. બરોબર, મીતા. પછી આગળ જોઈએ SEEMA. તો SEE નું અંગ્રેજી શું થશે? S નું અંગ્રેજી શું થશે? પહેલાં તો સ અને ડબલ ઈ આપ્યું છે તો દીર્ઘઈ અને MA નું માં, સીમા. બરોબર, સીમા. પછી SAKSHI. તો S એનું ગુજરાતી શું થશે? સા અને આજે ક્ષય, ક્ષી. શું થશે? સાક્ષી. ક્ષનું અંગ્રેજી XA પણ થાય અને KSHA પણ થાય. બરોબર, એટલા માટે આમાં સાક્ષી. પછી જુઓ GEETA. તો GEE નું અંગ્રેજી શું થશે? ગ અને ડબલ ઈ નું, ડબલ ઈ આપ્યું છે તો શું કરીશું? દીર્ઘઈ અને ટી એનું અંગ્રેજી તા, ગીતા. બરોબર. ચાલો પછી શું છે? RANGEET. આર એનું અંગ્રેજી શું થશે? ર. શું થશે? ર. પછી એન આપ્યું છે, એનું અંગ્રેજી શું થશે? ન અથવા તો અણ. તો અહીંયા આવશે અણ. પછી JEET આપ્યું છે તો જેનું અંગ્રેજી શું થાય? જેનું ગુજરાતી શું થશે? જ અને દીર્ઘઈ આપ્યું હોય તો, મીન ડબલ ઈ આપ્યું હોય તો દીર્ઘઈ કરવાનું, ડબલ ઈ આપ્યું હોય તો દીર્ઘઈ કરવાનું. અને ટીનું અંગ્રેજી ગુજરાતી થશે ત, રણજીત. થઈ ગયું? સરસ. આગળ જુઓ એલ એનું ગુજરાતી થશે લ. એક્સ એટલો આપ્યો છે. બરોબર, એક્સ એટલો આપ્યો હોય તો
क्ष अर्धो थशे। एक्स ए आप्यु होत तो आपणे आखो क्ष लखेत, पण एक्स एकलू आप्यु छे तो एकलो एक्स लखवानुं। पछी एम आई आप्यु छे तो एमनो गुजराती शुं थशे? म। अने डबल आई आप्यु छे तो पण आपणे दीर्घય કરવાનું। એન એનું ગુજરાતી ન, અને જી એનું ગુજરાતી ગ, અને ર નગરસ, લક્ષ્મી નગર। બરોબર। પછી આગળ જુઓ, એન એ, એન એનું ગુજરાતી શું થશે? ન। પછી વ, વીનું ગુજરાતી વ। એસ એનું ગુજરાતી શું થશે? એસનું ગુજરાતી સ, અને એ છે તો કાનું કરી દઈએ, અને ર નવસારી। બરોબર, ચાલો લખી ગયું દરેક વિદ્યાર્થીને, સરસ। તો આજના દિવસમાં આપણે આટલું રાખીએ છીએ, આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું। ત્યાં સુધી તમારે અત્યાર સુધી જેટલું કરાવ્યું છે તે બધાનું પુનરાવર્તન કરવાનું રહેશે। જ્યારે શાળા ખુલશે ત્યારે તમને આ બધું પૂછવામાં આવશે, માટે દરેક વિદ્યાર્થીએ અત્યારે જે કરાવીએ છીએ તે વાંચવાનું, જોવાનું અને લખવાનું, લેસન પણ આગળ આપ્યું હોય તે લેસન પણ ફરજિયાત કરવાનું, કેમકે જ્યારે શાળા તમારી ખુલશે ત્યારે તમારું લેસન જોવામાં આવશે, માટે લેસન ફરજિયાત કરવાનું છે। બરોબર, આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું।